નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2024 ખૂબ જ નજીક આવી ગઈ છે અને તમ સૌ વિદ્યાર્થી મિત્રો આ બોર્ડ પરીક્ષા 2024 ની અંદર એક બેસ્ટ સ્કોર કવર કરવા માટે પુષ્કળ મહેનત કરી રહ્યા હશો. હવે વિદ્યાર્થીઓ, મહેનતની સાથે સાથે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આપણે કોઈ નજીકના લગ્ન હોય, ફેમિલીની અંદર કોઈ વ્યક્તિના મેરેજ છે, આપણે અગાઉથી આખું લિસ્ટિંગ તૈયાર કરીએ છીએ, અગાઉથી જુદી જુદી જગ્યાએ ઓર્ડરો આપીએ છીએ, મસ્ત મજાના તૈયાર થઈ અને આપણે મેરેજની અંદર જઈએ છીએ. એવી જ રીતે દોસ્તો, બોર્ડ પરીક્ષાની અંદર પણ તમારે બે સ્કોર કવર કરવો છે તો પેપરને પણ સારી રીતે મઢવું જરૂરી છે. કહેવાનો મતલબ કે તમે ગમે એટલી મહેનત કરો છો, ગમે એટલું તમને આવડે છે, ગમે એટલા તમારે સારા અક્ષર થાય છે, ગમે સિસ્ટમથી તમે લખો છો, પણ જો પેપર પ્રેઝન્ટેશન કરતા સારી રીતે નહીં આવડે તો દોસ્તો તમે જે અપેક્ષા રાખી હશે એના કરતા તો ઓછું જ રિઝલ્ટ આવશે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે કે બોર્ડ પરીક્ષાની અંદર તમારે પેપર કેવી રીતે લખવું જોઈએ, પુરવણીની અંદર દરેકે દરેક આન્સર લખતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, પુરવણી તમારી બોર્ડ પરીક્ષાની જે છે પાર્ટ બી એ કેવી રીતે ચેક થાય છે, સ્ટાર્ટિંગ થી લઈ એન્ડ સુધીની સંપૂર્ણ માહિતી જોવાના છે. વિડીયોને એન્ડ સુધી જોજો. આજના સેશનની અંદર તમને જે કંઈ પણ ટ્રિક્સ એન્ડ ટિપ્સ આપવામાં આવે છે એને જો તમે ફોલો કરે તો તમે પણ બોર્ડ પરીક્ષાની અંદર બેસ્ટ સ્કોર કવર કરી શકશો એની જવાબદારી મારી છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આપણે આજના સેશનમાં. સૌ પ્રથમ પહેલો પ્રશ્ન તમે તમારી જાતને પૂછો, શું તમે સારામાં સારું પરિણામ મેળવવા ઈચ્છો છો? ઘણા વિદ્યાર્થી કહેશે, સર અમારે તો 100 માંથી 100 લાવવાનો ટાર્ગેટ છે. અને અમુક વિદ્યાર્થી કહેશે, બસ સર અમે પાસ થઈ જઈએ તો પણ બેસ્ટ છે, ખાલી પાસ થઈ જઈએ એટલી વસ્તુ અમને આપી દો, બસ અમારે આગળ નથી જોતું. અને જે હોશિયાર વિદ્યાર્થી હશે એમ કહેશે કે સર મારે 100 માંથી 90+95+ 100 માંથી 100 માર્ક્સ લાવવા છે, એના માટે કંઈક બેસ્ટ ટ્રિક્સ આપી દો. આ વિડીયો એવા વિદ્યાર્થીઓ કે જેને 100 માંથી 100 લાવવા છે અથવા જેમને પાસ થવું છે, આ દરેક વિદ્યાર્થીઓ માટે આ સેશન કામનો છે. વાત કરીએ દોસ્તો આપણે આગળ નેક્સ્ટ કે જેની અંદર પહેલી વાત કે બોર્ડ પરીક્ષાની પુરવણી કેવી રીતે આવે. પહેલા તો પુરવણીમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જે કંઈ પણ માહિતી ફિલઅપ કરવાની કીધી છે એ ફિલઅપ કરવાની છે, કેમ કે પછી આના ઉપર બારકોડ સ્ટીકર લાગી જશે, અંદરની ડિટેલ પેપર ચેક કરનારને ખબર નહીં પડે અને પછી સ્કેન થશે ત્યારે કંઈ પ્રોબ્લેમ થશે, તો ખાસ તમારે જે આ ડિટેલ છે એકદમ વ્યવસ્થિત રીતે ભરવાની છે. હવે દોસ્તો, ત્યાર પછી પુરવણીના સેકન્ડ પેજ પર જોશો તો આ રીતનું આખે આખું તમને એક પેજ જોવા મળશે, જે કોના માટે છે, પેપર ચેક કરનાર વ્યક્તિ માટે. એ સેક્શન વાઇઝ, સવાલ નંબર વાઇઝ તમારા માર્ક્સ લખશે. ઘણા વિદ્યાર્થી શું કરે, સર સવાલ આવડતો નથી, નંબર બીજો કોઈ મારી દે, આન્સર બીજો કોઈ લખી દે. આવું નહીં ચાલે દોસ્તો, કેમ કે અહીંયા જો પ્રશ્ન નંબર વાઇઝ તમારા માર્ક્સ લખાશે. જે પેપર ચેક કરનાર વ્યક્તિ છે કેવી રીતે પેપર ચેક કરે છે એની આખી આખી સિસ્ટમ તમને સમજાવીશ, બરાબર છે? તો આ પણ બહુ અગત્યની વસ્તુ છે. આગળ દોસ્તો વાત કરીએ, હવે વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય, સર અમે મહેનત તો બહુ કરી છે, મહેનત તો અમે બહુ કરી છે પણ અમારા અક્ષર સારા થતા નથી, તો શું બોર્ડના પેપર જે ચેક કરનાર શિક્ષક છે એ અમારા અક્ષર ખરાબ હોય તો અમારા માર્ક્સ કાપ આપે કે નહીં? વિદ્યાર્થી મિત્રો, તમને શું લાગે છે ચેટ સેક્શનમાં ફટાફટ લખી દો. વિદ્યાર્થી મિત્રો, અક્ષર જે છે એ મેટર નથી કરતા, ખાસ સામેવાળા વ્યક્તિને ખાલી વંચાવવું જોઈએ, કેમ કે દરેક વ્યક્તિઓના અક્ષર સેમ નથી હોતા, બસ સામેવાળી વ્યક્તિ જે છે, પેપર ચેક કરનાર વ્યક્તિ જે છે એને તમારા અક્ષર ક્લિયર દેખાવા જોઈએ. કેમ કે સીધી વાત છે દોસ્તો, મસ્ત મજાના તૈયાર થઈને મેરેજમાં ગયા હોય તો ફોટા સારા આવે, એવી જ રીતે પેપર ચેક કરનાર વ્યક્તિ તમારી પુરવણીને પણ ફોટાની જેમ જ જોશે. કહેવાનો મતલબ કે તમારી પુરવણીનું પેજ જોવે છે, તમે જે લખેલું છે એ જોવે છે, એને મગજની અંદર એમ થાય છે કે નહીં આ વસ્તુ સારી લખી છે, ગમે છે, તો અહીંયા તમારા ચાન્સ વધી ગયા સારા માર્ક્સ આવવાના. નંબર ટુ દોસ્તો, વાત કરીએ કે વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર અમે સેક્શન જે છે એ ગમે એ રીતે લખીએ તો ચાલે. કહેવાનો મતલબ કે સર અમને સેક્શન બી મિસ 2 માર્ક્સ, સી મિસ 3 માર્ક્સ, ડી મિસ 4 માર્ક્સ, અમને જે સેક્શન પહેલા આવડતો એ લખીએ ચાલે, 100% ચાલે. પણ આની અંદર પણ થોડીક સિસ્ટમ હોવી જોઈએ. ઘણા વિદ્યાર્થી શું કરે છે, એક્ઝામ્પલ તરીકે એને 4 માર્ક્સના સવાલ પહેલા આવડે છે, અથવા તો 3 માર્ક્સ, અથવા તો 2 માર્ક્સ, 4 માર્ક્સના સવાલ એને પ્રથમ લખવા છે, કોઈ વાંધો નથી પેપર ચેક કરનારને. પણ એમાંય કેવી રીતે લખશે? એક્ઝામ્પલ તરીકે 4 માર્ક્સને 3 સવાલ લખ્યા, સવાલ નંબર 1 હતો 2 હતો 3 હતા, હવે હું કરશે સવાલ નંબર 3 પહેલા લખો, પછી સવાલ નંબર 1 લખો, પછી સવાલ નંબર 2 લખો. હવે સીધી વસ્તુ છે, પેપર ચેક કરનાર વ્યક્તિને અહીંયા તકલીફ પડશે, એને વારંવાર જોવું પડશે કે સવાલ નંબર 3 કયો છે, 1 કયો છે, 2 કયો છે, અથવા તો એને ગોતવું પડશે, અહીંયા તમારા માર્ક્સ કપાવવાની શક્યતા વધી શકે છે. હું એવું નથી કહેતો કે માર્ક્સ કાપશે જ, પણ સીધી વાત છે, ગમે એ સૌને ગમે, ખાસ અહીંયા ધ્યાન, જો સવાલ દોસ્તો તમે આડાવડા લખો છો તો તકલીફ તો થોડીક પડશે જ. તો એનાથી એક બેસ્ટ રસ્તો એ છે, તમને જે સેક્શન પહેલા આવડે છે એ સેક્શન પહેલા લખો, પણ એની અંદર શું કામ કરો તો એની અંદર ખાલી એટલું સ્માર્ટ વર્ક વાપરો કે ભાઈ મેં 4 માર્ક્સના સવાલ પહેલા લખવાની શરૂઆત કરી તો પહેલા નંબરનો સવાલ પહેલા લખીશ, બીજા નંબરનો સવાલ પછી લખીશ,
ત્રીજા નંબરનો સવાલ પછી લખીશ. માનો કે મને 6 સવાલ આપ્યા છે, કોઈ પણ 4 લખવાના છે. બીજો નથી આવડતો તો પહેલા પહેલો લખીશ, પછી બીજો નથી આવડતો કાંઈ વાંધો નહીં, ત્રીજો લખીશ, ચોથો લખીશ, પાંચમો લખીશ. દોસ્તો સિક્વન્સમાં રાખો. કોઈ કહેશે સર વચ્ચેનો સવાલ નથી આવડતો અને પછી લખવો છે તો જગ્યા છોડી દો. થોડો ઘણો તમને અંદાજ હોય કે આ સવાલ એટલો લોંગ છે, થોડીક જગ્યા છોડી દો. મતલબ કહેવાનો મતલબ સેક્શન ને દોસ્તો તમે લાઈનમાં રાખશો, સેક્શન તમે આડાવડા લખો ચાલશે બરાબર, પણ એને લાઈનમાં રાખશો તો પેપર સારું લાગશે, અને સારું લાગશે તો તમારા માર્ક્સ આવવાની, મતલબ કે જે તમે ધાર્યા છે એટલે આવવાની શક્યતા દોસ્તો વધી જશે. ક્લિયર છે દોસ્તો? નંબર 3, વિદ્યાર્થીનો સૌથી મોટો સવાલ, સર સમય ઘટે છે. સમય ઘટે છે જેના કારણે અગત્યના સવાલો આવડતા હોય છતાંય બાકી રહી જાય છે, અને જેના કારણે રિઝલ્ટ ઓછું આવે છે. અથવા તો વિદ્યાર્થીઓનો સવાલ, સર પેપર જેવું પાડબી લખવાનું શરૂ કરીએ છીએ, શરૂઆતમાં સારા અક્ષર હોય છે કેમ કે સમય છે, જેવા જેવા 2 માર્ક્સ પૂરા થાય, 3 માર્ક્સ પૂરા થાય, 4 માર્ક્સ તરફ પહોંચીએ, સેક્શન ડી તરફ પહોંચીએ, ત્યાં અક્ષર ખરાબ થઈ જાય છે, કંટાળો જેવું થોડું આવવા મળે છે, યાદ રહ્યું હોય ભૂલાવા મળે છે, આના માટેની કોઈ ટ્રિક્સ આપી દો ને તો મજા આવી જાય. વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાની ટ્રિક્સ જે અહીંયા હું હિન્ટ તરીકે લખી દઉં છું. વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ ખાસ સમજો, તમારું સ્કોર બુસ્ટ થશે એની ગેરંટી મારી છે. સૌથી પહેલા શું કરવાનું છે, જ્યારે તમે એક્ઝામ સેન્ટર પર એન્ટર થયા છો, તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે છે, જ્યારે સેક્શન બી તમારા હાથમાં આવી ગયો છે, સૌથી પહેલા સેક્શન બી ના સવાલો જોઈ લો. 4 માર્ક્સના સવાલો ક્યાં ક્યાં છે, માનો કે તમારે લાઈનમાં લખવું છે 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ, તો સૌથી છેલ્લે જે સેક્શન તમે લખવાના છો, ખાસ સમજો, 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ માંથી સૌથી છેલ્લે જે તમે સેક્શન લખવાના છો, એ સેક્શનની અંદર કયા સવાલો છે જોઈ લો. એ સવાલોને સૌથી પહેલા શું કરો, પુરવણીની પાછળ જે રફ પેજ હોય ત્યાં મુદ્દા સ્વરૂપે લખી નાખો કે ભાઈ આવો સવાલ છે તો એમાં આ બધા મુદ્દા આવશે. મુદ્દો 1 2 3 4 ટૂંકમાં લખી નાખો. આ જે મુદ્દા છે એને ટૂંકમાં લખી નાખો દોસ્તો, જેથી કરીને શું થશે, જ્યારે તમે છેલ્લા સેક્શન પર પહોંચશો ને ત્યારે તમારે વધારે મગજ નહીં વાપરવું પડે, મુદ્દા અહીંયા હશે, તમારે સીધું લખવાનું જ રહેશે. બીજી વસ્તુ, માનો કે તમે સેક્શન બી લખી નાખો, સી લખી નાખો, ડી તરફ પહોંચ્યા છો, સમય બહુ ઓછો છે, હવે સવાલ તમને આવડે છે પણ સમયસર પૂરો થાય એમ નથી, તો તમે શું કરો, માનો કે કોઈ સવાલ એવો છે કે જેની અંદર બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો આવે છે, બનાવટ, ગુણધર્મો, ઉપયોગો આવે છે, તો એને દોસ્તો એક ચાર્ટ સ્વરૂપે લખી દો, જેથી કરીને શું થશે, પેપર ચેક કરનાર વ્યક્તિને ખબર પડી જશે કે આ વિદ્યાર્થીને સવાલ આવડે છે, આટલા આટલા મુદ્દાઓ આની અંદર આવે છે, 0 માર્ક્સ તો નહીં જ આવે, આખો સવાલ કોરો છૂટી જાય, એના કરતા બેટર છે 4 માર્ક્સનો સવાલ છે તો 2 માર્ક્સ તો આરામથી આપશે. તો સવાલ જે છે એને 4 સ્વરૂપે લખી નાખો જો સમય ઘટે છે તો. બીજી વસ્તુ, માનો દોસ્તો કોઈ તફાવત છે, માનો કે કોઈ તફાવત છે, તો ઘણા વિદ્યાર્થી શું કરે છે, માનો કે 4 માર્ક્સનો તફાવત છે તો બંને ભાગની અંદર કેટલા કેટલા મુદ્દા જોઈએ, 8-8 મુદ્દા જોઈએ, માનો કે 2 માર્ક્સનો સવાલ છે તો બંનેની અંદર 4-4 મુદ્દા જોઈએ, 3 માર્ક્સનો સવાલ છે તો 6-6 મુદ્દા જોઈએ. હવે વિદ્યાર્થી મુદ્દા ગણે, 2 માર્ક્સનો સવાલ છે, બંને બાજુ 4-4 મુદ્દા લખી દીધા, બસ દોસ્તો એકાદ બે મુદ્દા એક્સ્ટ્રા લખો. દોસ્તો શું કરો, તમે એકાદ બે મુદ્દા એક્સ્ટ્રા લખો જેથી કરીને ઉપરના મુદ્દામાંથી ક્યાંય પણ તમારી ભૂલ છે તો આ મુદ્દાને આધારે તમારા માર્ક્સ નો કપાય અને વ્યવસ્થિત કવર કરી શકો. આઈ હોપ દોસ્તો કે અહીંયા સુધીનું જે છે એમાં તમને બધાને ખ્યાલ આવી ચૂક્યો હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ કે એના પછી દોસ્તો ખાસ અહીંયા ધ્યાન આપજો, લખતી વખતે કઈ કઈ કાળજી રાખવાની છે. જ્યારે તમે પુરવણીની અંદર પેપર લખો છો, પાર્ટ બી લખો છો, ત્યારે તમારે કઈ કઈ વસ્તુ કાળજી રાખવાની છે, અહીંયા જે સિમ્બોલ આપ્યા છે તમે બધા સમજો છો, અને વોટ્સઅપની અંદર બહુ આપણે ઇમોજીસ તરીકે યુઝ કર્યા છે. આ સિમ્બોલ શું કહેવા માંગે છે કે જ્યારે તમે પુરવણીની અંદર પાર્ટ બી લખો છો ત્યારે સૌથી વસ્તુ પહેલી, આંખની આડા હાથ મૂકામે, હું કામ ગમશે નહીં તો મજા નહીં આવે, માર્ક્સ કાપશે. તો પેપર ચેક કરનાર વ્યક્તિનું તમારે માઇન્ડ એનાલિસિસ કરવાનું છે એક્ઝામ આપવા જાવી પહેલા, કે ભાઈ પેપર ચેક કરનાર જે શિક્ષક છે હું કેવું પેપર લખીશ તો એને વધારે ગમશે, તો તમારા માર્ક્સ આવવાની શક્યતા વધી જશે. તો પહેલી વાત દોસ્તો, ઘણા લોકો શું કરે, એક્ઝામ્પલ તરીકે પવન શબ્દ લખાણો અને એને લખવાનું હતું બીજું કંઈક પૃથ્વી, તો એ શું કરે, આને આ રીતે છેકી નાખે, આને હું કરે આ રીતે છેકી નાખે અને પછી લખે પૃથ્વી. ઘણા લોકો માથે માથે ઘૂંટી નાખે, આવું દોસ્તો તમારે કરવાનું નથી. તો પહેલી વાત કે દોસ્તો પાર્ટ બી ની અંદર તમે જે લખો છો એની અંદર છેકછાક જે છે એમાં ધ્યાન રાખવું. સર એનો મતલબ કે ભૂલ જ નહીં પડવી જોઈએ, ભૂલ પડે કોઈ વાંધો નથી, પણ દોસ્તો તમે શું કરો, માનો કે તમારે કોઈ જગ્યાએ ભૂલ થઈ છે, પવન શબ્દ ની જગ્યાએ તમારે પૃથ્વી લખવાનું હતું, સિંગલ લાઈન મારો અને બાજુમાં લખો પૃથ્વી. દોસ્તો માથે માથે ઘૂંટતા નહીં, નકર પેપર ચેક કરનાર વ્યક્તિને મજા નહીં આવે, અને મજા નહીં આવે તો તમારા માર્ક્સ કપાવવાની શક્યતા વધી જશે. બીજી વસ્તુ, ઘણા વિદ્યાર્થી શું કરે, આગળ જે પુરવણીની અંદર, આગળ જે પુરવણીની અંદર હાસ્યો છે, આગળ જે પુરવણીની અંદર હાસ્યો છે અહીંયા એકદમ નાના અક્ષરે લખે સવાલ નંબર 1. ઘણા લોકો તો પાછી કેવી ટેકનિક વાપરે,
સર સવાલ નથી આવડતો તો એ શું કરે, નંબર વન લખે અને થોડું ઘણું આમ તેમ ઘૂંટી નાખે અને પછી જવાબ લખી નાખે. એટલે એ એવું સમજે કે પેપર ચેક કરનાર વ્યક્તિને નંબર નો ખબર પડવો જોઈએ કે મેં કયા સવાલમાં ઊંધો આન્સર માર્યો છે. દોસ્તો પેપર ચેક કરનાર વ્યક્તિ જે છે એજ્યુકેટેડ વ્યક્તિ છે, જેવા તેવા વ્યક્તિઓને ડાયરેક્ટલી પેપર ચેક કરવા માટે નથી આપતા, એના પણ રૂલ્સ હોય છે કે તમારા પેપર કોણ કોણ ચેક કરી શકે. તો ખાસ દોસ્તો અહીંયા ધ્યાન આપવું કે જ્યારે તમે પુરવણીની અંદર સવાલ લખો છો, બરાબર છે, આ રહી તમારી પુરવણી, પાર્ટ બી તમારે લખવાનો છે. તો એક્ઝામ્પલ તરીકે દોસ્તો અહીંયા સૌથી પહેલા તમે સેક્શન બી લખવા માંગો છો, તો પુરવણીના પેજના સેન્ટરમાં લખો સેક્શન બી, એની નીચે દોસ્તો બે મસ્ત મજાની લાઈન કરી દો જેથી ખબર પડે કે આ સેક્શન બી છે. હવે માનો કે તમે સવાલ નંબર એક લખો છો, તો અહીંયા લખો સેન્ટરમાં, પુરવણીના સેન્ટરમાં આન્સર વન, નીચે એક લાઈન કરી દો અને પછી મુદ્દા પાડી અને એનો જવાબ લખવાની શરૂઆત કરો. માનો કે દોસ્તો સવાલ નંબર એક તમારો પૂરો થઈ ગયો છે, સવાલ નંબર એક તમારો પૂરો થઈ ગયો છે, જ્યારે સવાલ નંબર બે નો આન્સર તમે લખો છો ત્યારે દોસ્તો આ બંને સવાલ વચ્ચે મિનિમમ બે લાઈન છોડી દો અને પછી લખો આન્સર ટુ, જેથી કરીને પેપર ચેક કરનાર વ્યક્તિને નજરની સામે ઇઝીલી દેખાય. બરાબર છે, જેથી કરીને પેપર ચેક કરનારની નજરની સામે ઇઝીલી દેખાય. તો ખાસ દોસ્તો આટલું ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ, નવો સેક્શન જે છે, નવો સેક્શન જે છે એ નવા પેજ પર લખો, કેમ કે તમને પુરવણી આપવાની કોઈ ના પાડશે નહીં. તમે જેટલી પુરવણી જોઈએ એટલી માંગી લો, કોઈ તમને ના પાડશે નહીં. બરાબર છે, તમે એની ફી પણ ભરી છે, બોર્ડ પરીક્ષાની ફી ભરી છે ને, એ આની જ ફી ભરી છે તમે. તો પુરવણીની કોઈ ના પાડશે નહીં, નવો સેક્શન નવા પેજ પરથી જ લખો. ક્લિયર છે દોસ્તો? તો અહીંયા હું લખીશ કે બે સવાલના જવાબ વચ્ચે, બે સવાલના જવાબ વચ્ચે વચ્ચે ઓછામાં ઓછી બે લાઈન મૂકો, બે લાઈન, બે લીટી છોડો જેથી સ્પષ્ટ દેખાય, ક્લિયર દેખાય. બરાબર છે. આગળ દોસ્તો વાત કરીએ, પછી પરીક્ષાની બહાર આવીને એમ થાય કે આ તો ઓલો સવાલ હતો મને ભૂલાઈ ગયો, આ તો દાખલામાં એકમ લખવાનો જ ભૂલાઈ ગયો. કોઈ દાખલો પૂછાય છે અને જો તમે એનો એકમ નથી લખતા તો 0.5 માર્ક્સ કપાઈ જશે. તો જ્યાં જ્યાં દાખલાઓ આવે છે એનો એકમ ખાસ લખ્યો છે કે નહીં એનું ધ્યાન રાખો. બીજી વસ્તુ દોસ્તો, હવે થોડુંક આપણે પેપરને મઢવાનું છે. શું કરવાનું છે? જ્યારે 9-10 ધોરણની અંદર 10મા ધોરણની બોર્ડ પરીક્ષા આપી હશે ત્યારે જોયું હશે તમે, શું કર્યું હશે, સમય વધ્યો હશે, આખું પેપર લખાઈ ગયા પછી તમે પેન્સિલથી અંડરલાઈન કરી છે અગત્યના શબ્દોની વચ્ચે. હા, ત્યારે તો તમે ઘણા બધા શબ્દો નીચે અંડરલાઈન ટીક કરીને લખી છે, પણ દોસ્તો બાર સાયન્સ ની અંદર ખાસ ધ્યાન રાખો. માનો કે તમે કોઈ સવાલ લખ્યો છે એની અંદર 4-5 શબ્દો મેન છે, તો એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખો જેથી કરીને શું થશે એ તમને કહું. દોસ્તો મારો એક્સપિરિયન્સ પણ તમારી સાથે શેર કરું છું, મેં પણ બોર્ડ પરીક્ષાના પેપરો ચેક કરેલા છે. પેપર ચેક કેવી રીતે થાય છે એની આખી આખી સિસ્ટમ મને ખ્યાલ છે, કેમ કે હું પોતે પેપર ચેક કરવા ગયેલો છું. બરાબર છે. તો ખાસ અહીંયા દોસ્તો ધ્યાન આપો, માનો કે કોઈ પુરવણી મેં હાથમાં લીધી અને મેં જોયું સવાલ નંબર બે, હવે તમે વિચારો કે એની અંદર જેટલા મેન પોઈન્ટ આવે છે એ મારી નજરની સામે તમે અંડરલાઈન ટીક કરી હોય, મારી નજરની સામે તરત આવી જાય એટલે મને ખબર પડી જાય કે આ સવાલની અંદર જેટલા શબ્દો અગત્યના છે આ બધા શબ્દો વિદ્યાર્થીએ લખેલા છે, જેથી કરીને શું થાય મારે બહુ વધારે ડીપમાં જવાની જરૂર ના પડે, હું ઇઝીલી એના માર્ક્સ મૂકી શકું. નહીં તો શું થાય, તમે કે અંડરલાઈન જ ટીક નથી કરી તો પ્રોબ્લેમ ક્યાં? એવું નથી કે માર્ક્સ કપાય 100%, શિક્ષક ગોતી લેશે પણ શિક્ષકને મહેનત વધશે. તમે કે અંડરલાઈન ટીક કરી જ નથી તો મારે જોવું પડશે કે આ સવાલની અંદર આટલી આટલી વસ્તુ હોવી જોઈએ એ આ વિદ્યાર્થી લખી છે કે નહીં, મારે આખે આખો સવાલ વાંચવાની જરૂર પડશે. એના કરતાં બેટર છે સારું પ્રેઝન્ટેશન, લગ્નની તૈયારી અગાઉથી કરો છો એમ એક આયોજન પણ અગાઉથી બનાવી નાખો અને આયોજન પ્રમાણે કામ કરો. બરાબર છે ને? લગ્ન સિઝનમાં કોઈ છણિયા છોડીનો કે બ્લેઝરનો ઓર્ડર આપ્યો છે અને લેવા જાવશો ને એ વ્યક્તિ એમ કે તો મેં બીજાને આપી દીધો, વોશ કરવાનું ભૂલાઈ ગયું, કલાક વેટ કરવી પડશે, રાડો નાખવા મળીએ છીએ આપણે, તકલીફ થાય છે ને? તો અહીંયા પછી પેપર ચેક કરનારની તકલીફ થાય, એની વધારે મહેનત કરવી પડે. પેપર ચેક કરનાર વ્યક્તિને ઓછી મહેનત કરવી પડે, એવું કામ તમે કરીને આપો તો મજા આવી જાય. તો આટલી વસ્તુ દોસ્તો ખાસ તમારે ધ્યાન રાખવાની છે. હવે દોસ્તો આપણે જઈએ આગળ, નેક્સ્ટ પર જઈએ, જે નેક્સ્ટ પોઈન્ટ છે એની અંદર હવે આગળ આપણે વધીએ. દોસ્તો આ વાત થઈ કે આખે આખું પેપર લખવાનું કેવી રીતે છે, કેવી રીતે હું સારી રીતે પેપરમાં પ્રેઝન્ટેશન આપું સામેવાળી વ્યક્તિને ગમે. હવે દોસ્તો વાત કરીએ કે તમે જે લખ્યું છે સામેવાળી વ્યક્તિને ગમે છે કે નહીં એ કેવી રીતે આખી આખી પ્રોસેસ થશે. તો પેપર ચેકિંગ પ્રોસેસ કેવી રીતે થાય છે, કોણ પેપર ચેક કરી શકે અને કેટલું તમે કયા સવાલની અંદર લખ્યું હોય તો તમને કેટલા માર્ક્સ મળે. માનો કે 4 માર્ક્સનો સવાલ છે, એમાંથી જે વસ્તુ લખી હોય એના કેટલા માર્ક્સ છે જો તમને અગાઉથી આઈડિયા હોય તો તમે વસ્તુ લખી શકો. ક્લિયર? તો વાત કરીએ આપણે કે ભાઈ પેપર ચેક કોણ કરી શકે, કેવી રીતે થાય અને માર્કિંગ સિસ્ટમ કેવી રીતે હોય. અહીંયા દોસ્તો ખાસ ધ્યાન આપી દેશો કે જ્યારે તમે બોર્ડ એક્ઝામ કમ્પ્લીટ કરો છો, જ્યારે એની પેપર ચેકિંગની પ્રોસેસ શરૂ થાય છે ત્યારે પહેલા દિવસે એક જ સેશન હોય છે. આમ બે સેશન હોય પણ પહેલા સેશનમાં મીટિંગ અને આખી જે ઇન્ફોર્મેશન આપવામાં આવે, ત્યાર પછી
બીજો સેશન જે છે એની અંદર પેપર ચેક ની પ્રોસેસ શરૂ થાય અને ત્યાર પછીના દિવસોથી ડેઈલી સવારે અને બપોર પછી બબે સેશનમાં પેપર ચેક થાય. હવે દોસ્તો શું છે, તમને પ્રશ્ન એવો હશે કે અમે દર્પણમાંથી આવો આન્સર લખો, ટેક્સબુકમાંથી આવો આન્સર લખો, પછી લિબર્ટીમાંથી આવો આન્સર લખો અથવા અન્ય કોઈ પબ્લિકેશનમાંથી આવો આન્સર લખો, અમારા શિક્ષકે આવો આન્સર લખાવ્યો છે તો પેપર ચેક કરનારને કેવો આન્સર ગમશે? દોસ્તો અહીંયા ખાસ ધ્યાન આપજો, બરાબર. હજી એકવાર કહું છું, હું પણ પેપર ચેક કરવા ગયેલો છું, મને પણ દરેકે દરેક નિયમો જે છે એના રિલેટેડ મને એક્સપિરિયન્સ છે. દોસ્તો જેવા પેપર ચેક કરવા માટે શિક્ષકોને ભેગા કરવામાં આવે છે સબ્જેક્ટ વાઇઝ, ત્યારે સૌ પ્રથમ એને સૌથી પહેલા એક આખી આન્સર શીટ આપી દેવામાં આવે છે, જેની અંદર તમારું પ્રશ્નપત્ર છે પાર્ટ બી એના દરેકે દરેક સવાલોના આન્સર લખેલા હોય છે. અને એની અંદર પણ માનો કે કોઈ સવાલ છે, આટલો સવાલ છે તો આટલું લખું, આટલો જવાબ વિદ્યાર્થી લખ્યો છે આટલું લખું, આટલી વસ્તુ નથી લખી તો આટલા માર્ક્સ કાપવા, આ દરેકે દરેક સિસ્ટમ એની અંદર આપેલી હોય છે. એટલે શિક્ષકે અહીંયા પોતાનું કોઈ મગજ વાપરવાની લાંબી જરૂર છે નહીં, એમણે એના આધારે જ ચાલવાનું છે. અને કદાચ શિક્ષક એવું વિચારે પણ ખરા કે આ છોકરાએ સારું લખ્યું છે, હું આને એક માર્ક્સ એક્સ્ટ્રા આપું છતાંય આપી નહીં શકે. કેમ? કેમકે એના હાથ બંધાયેલા છે, જે આન્સર શીટ આપેલી છે એના આધારે જ એને ચાલવાનું છે. એટલે ક્યાંય એવું નહીં બને કે ભેદભાવ થાય તમારી સાથે. બધા શિક્ષકોને એક આન્સર શીટ આપવામાં આવશે એટલે બધા શિક્ષકોનું નોલેજ ગમે એ હોય એક સમાન થઈ ગયા કે એને આના આધારે જ પેપર ચેક કરવાના છે. એટલે ક્યાંય ભેદભાવ નહીં થાય. આપણે તો સર ચા પીને મારું પેપર ચેક કરે તો સારું, સર નાસ્તો કરીને મારું પેપર ચેક કરે તો સારું, એવું કાંઈ નથી ભાઈ. બધા માટે કોમન સિસ્ટમ છે, બધાના પેપર એક સમાન દ્રષ્ટિકોણથી જ ચેક થાય છે. દોસ્તો વાત કરીએ કે જેવા પેપર ચેક કરવા માટે શિક્ષકો ભેગા થાય એમની ટીમ બનાવવામાં આવે છે. એક ટીમની અંદર ચાર વ્યક્તિ આસપાસ હોય છે, જેની અંદર એક મોડરેટર શિક્ષક હોય અને બાકીના ત્રણ શિક્ષકો જે છે એની અંદર એક શિક્ષક સેક્શન બી ચેક કરે બે માર્ક્સ, બીજો શિક્ષક સેક્શન સી ત્રણ માર્ક્સ અને ત્રીજો શિક્ષક જે છે એ સેક્શન ડી ચાર માર્ક્સના સવાલ ચેક કરે. આવી રીતે આખું ડિવાઈડ થઈ જાય છે. બીજે દિવસે સેક્શન આડાવડા થઈ જાય પાછા શિક્ષકોના. તો આ રીતે સેક્શન ડિવાઈડ થઈ જાય છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે મારે આજના દિવસે બે માર્ક્સના સવાલ બધી પુરવણીમાં ચેક કરવાના, બીજો શિક્ષક છે ને ત્રણ માર્ક્સના કરવાના, ત્રીજો શિક્ષક છે ને ચાર માર્ક્સના સવાલ ચેક કરવાના. આગળ માર્કિંગ સિસ્ટમ જે મેં તમને પુરવણીનું સેકન્ડ પેજ બતાવ્યું ત્યાં લખી દેવાના કે ભાઈ પહેલા સવાલમાં આટલા માર્ક્સ, બીજા સવાલમાં આટલા માર્ક્સ, આટલું લખી દેવાનું. અને ત્યાર પછી જે મોડરેટર શિક્ષક છે એ આખી આખી પુરવણીનું ફરીથી રીચેકિંગ કરે બ્લેક કલરની પેનથી કે ભાઈ કોઈ જગ્યાએ મિસ્ટેક ન થઈ ગઈ, કોઈ સવાલ બાકી ન થઈ ગયો, આ બધી વસ્તુ. એટલે દોસ્તો એકદમ ક્લિયર વસ્તુ છે કે સિસ્ટમ બહુ જોરદાર છે, બરાબર રીતે જ આખું પેપર ચેક થાય છે. તમારે હવે શું કરવાનું છે તો લખતી વખતે ધ્યાન રાખવાનું છે, ક્લિયર છે? હવે દોસ્તો ઘણી બધી વખત શું બને છે, માનો કે તમે લખો છો સેક્શન બી, સેક્શન બી મીન્સ બે માર્ક્સના સવાલ, બે માર્ક્સના સવાલ લખો છો. માનો કે બે માર્ક્સના સવાલ છે, ટોટલ આઠ સવાલ છે. હવે ઘણા વિદ્યાર્થી શું કરે, સર ચાર સવાલ લખી દીધા અથવા તો સાત સવાલ લખી દીધા, આઠમા સવાલ ક્યાંય લખો જ નહીં, પછી લખી દીધું સેક્શન સી અને પછી જે છેલ્લું પેજ હતું પુરવણીનું ત્યાં લખે આનો આઠમો સવાલ, આનો આઠમો સવાલ લખે અને પછી અહીંયા નોંધ મારે કે સવાલ નંબર આઠ, સવાલ નંબર આઠ છેલ્લા પેજ પર છે, પેજ પર છે. સીધી વસ્તુ શિક્ષકને પાછું ગોતવા જવું પડશે, કેમકે એક્ઝામ્પલ તરીકે મેં બે માર્ક્સના સવાલ ચેક કરીને પછી મેં બાજુના શિક્ષકને પુરવણી આપી દીધી, બરાબર છે. પછી જ્યારે એ ત્રણ માર્ક્સના સવાલ ચેક કરે છે તૈયારી બે માર્ક્સનો સવાલ વચ્ચે આડો આવે છે તો તકલીફ પડશે. તો બેટર વસ્તુ દોસ્તો કે ખાસ એટલું ધ્યાન રાખો કે તમે જે સેક્શન લખો છો એના સવાલ સાથે જ રાખો. તમને એમ લાગે કે આનો મારે આન્સર પાછળથી લખવો છે તો એની વ્યવસ્થિત થોડીક જગ્યા છોડી દો, એના કોઈ માર્ક્સ નહીં કપાય, ક્લિયર છે? દોસ્તો આટલી વસ્તુમાં ખ્યાલ આવી ગયો તો ફટાફટ એકવાર યસ લખી દો ચેટ સેક્શન ની અંદર. ચાલો વિડીયો ગમે તો વિડીયોને દોસ્તો લાઈક કરી દો ફટાફટ. આગળ વાત કરીએ દોસ્તો, હવે ત્યાર પછી જોઈએ મેં તમને જે કીધું કે દરેક શિક્ષકને આખી આન્સર શીટ આપવામાં આવે એ કેવી હોય. અહીંયા રે દોસ્તો આખી આન્સર શીટ. એક્ઝામ્પલ તરીકે બે માર્ક્સના સવાલ છે અને સવાલ એક્ઝામ્પલ તરીકે તમને એવું પૂછ્યું છે કે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વચ્ચેના તફાવતના બબ્બે મુદ્દા લખો. તો જો બબ્બે મુદ્દા મિનિમમ જોશે, એક એક મુદ્દો એક્સ્ટ્રા લખો જેથી કોઈ ખોટો પડે તો ચાલી જાય, બરાબર છે? તો અહીંયા જો લખ્યું તફાવતના કોઈ પણ બે મુદ્દા ધ્યાનમાં લેવા અને દરેકનો એક એક ગુણ કેવી રીતે સમજો. માનો કે તમે આણ્વિકતાનો એક મુદ્દો લખો, પ્રક્રિયાક્રમનો એક મુદ્દો લખો તો એક માર્ક્સ આવે, ટોટલ બે મુદ્દા લખ્યા એક માર્ક્સ. આનો બીજો મુદ્દો બંનેમાં બબ્બે મુદ્દા થયા તો ટોટલ તમને બે માર્ક્સ મળે. ત્રણ મુદ્દા લખવાનો એટલે કહું છું, એક મુદ્દો એક્સ્ટ્રા એટલે લખવાનો કોઈ એકાદો ખોટો પડે તો તમારા આ માર્ક્સ કપાય નહીં. સમજાઈ ગયું દોસ્તો? આગળ વાત કરીએ. માનો કે કોઈ તમને આવું કીધું છે કે ભાઈ CO NH3 3 NO2 3 સંકીર્ણના સમઘટક દોરો. તો સમઘટક તમે બંનેના દોર્યા, એક સીસ એક ટ્રાન્સ દોર્યું, અહીંયા ત્રણ ત્રણ છે તો ફેશિયલ અને મેરિડિયોનલ સમઘટક આવશે. MA3B3 પ્રકાર યાદ છે ને, સવર્ગ સંયોજન સંકીર્ણ સંયોજન ફેશિયલ મેરિડિયોનલ સમઘટક. એક ફેશિયલ દોરો, એક મેરિડિયોનલ દોરો, એક જ દોર્યો હશે તો એક માર્ક્સ આવશે, બંને દોર્યા છે તો બે માર્ક્સ આવશે. લખ્યું છે કોઈ પણ સાચી રીતે દોરેલ હોય અન્ય ફેસ અથવા મર સમઘટક તો પણ માન્ય રાખવાનું. એવું નહીં કે અહીંયા ત્રણ એને થ્રી છે તો તમે અહીંયા નો લખી શકો,
બરાબર છે, તમે ગમે એ રીતે દોરો સાચું હશે તો તમને માર્ક્સ મળશે. હવે વાત કરીએ, માનો કે કોઈ દાખલો છે, માનો કે દોસ્તો કોઈ દાખલો છે, અહીંયા ધ્યાન આપી દેશો, માનો કે કોઈ દાખલો તમને આપ્યો છે, 5 એમ્પીયરના પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરીને આવો કોઈ દાખલો આપ્યો છે, બરાબર છે. હવે અહીંયા ધ્યાન આપો, જો લેખું કે ભાઈ પેલા સૂત્ર મૂક્યું છે તો એનો તમે 0.5 માર્ક્સ મૂકો, 2 માર્ક્સનો દાખલો છે, ભાઈ આટલી ગણતરી કરી છે તો 0.5 માર્ક્સ આપી દો, પ્રક્રિયા સાચી લખી છે તો એનો 0.5 માર્ક્સ આપી દો, ગણતરી આખી બરાબર કરી છે તો એનો 1 માર્ક્સ આપી દો. હવે લેખું, જો વિદ્યાર્થી કોઈ પણ સાચી રીતેથી દાખલો ગણે, એનો જવાબ સાચો હોય અથવા આ જવાબની નજીકનો જવાબ હોય તો પણ તમારે એને માર્ક્સ આપવાના છે. એટલે હવે એમ નહીં કહેતા દર્પણ પ્રમાણ લેખું, સ્કૂલના શિક્ષકે ગણાવ્યું એ પ્રમાણે લેખું તો કયું સાચું, બધું સાચું. તમે દાખલો કોઈ પણ રીતે ગણો, બધા સ્ટેપ આવી જવા જોઈએ, જવાબ સાચો આવે તો પૂરા માર્ક્સ મળે. પણ ખબર પડી ગઈ ને, ઘણા વિદ્યાર્થી શું વિચારે કે દાખલાનો છેલ્લે જવાબ સાચો આવે ને તો જ 2 માર્ક્સ મળે, એવું નથી. તમે જે સ્ટેપ કર્યા હશે એ પ્રમાણે તમને માર્ક્સ મળશે. બીજી વસ્તુ દોસ્તો, જ્યારે પણ કોઈ પરીક્ષાની અંદર દાખલો પૂછાય એનો જે છેલ્લો જવાબ આવે છે એની ઉપર દોસ્તો ચોરસ બોક્સ કરી દો, જેથી પેપર ચેક કરનારને પણ સામે દેખાઈ જાય. આગળ દોસ્તો હવે વાત કરીએ, ત્યાર પછી માનો કે 3 માર્ક્સનો સવાલ છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ પ્રક્રિયા સમય માટેનું સૂત્ર ધરો. આવું એક એક્ઝામ્પલ આપું છું. હવે દોસ્તો અહીંયા જો, માનો કે તમે શૂન્ય ક્રમની પ્રક્રિયા શરૂ કરીને અહીંયા સુધી લેખો તો તમને 1 માર્ક્સ મળી જાય, એવું નથી કે આખો લેખો તો 3 મળે અને આખો નો લેખો 0 મળે, એવું નથી. આટલું લેખું છે 1 માર્ક્સ મળે, આ તમે વેગ અચળાંક નું સૂત્ર સુધી તાર્યું છે બીજો 1 માર્ક્સ મળે, ત્યાર પછી તમે એના માટે અર્ધાયુષ્ય સમય એ બધું સાબિત કર્યું છે તો ત્રીજો માર્ક્સ મળે. એટલે આ રીતે સવાલના માર્ક્સ ડિવાઈડ થયેલા હોય. આગળ દોસ્તો વાત કરીએ, ત્યાર પછી આપણે 3 માર્ક્સનો હજી એક સવાલ, માનો કે પરિવર્તન આપ્યા છે, ઓર્ગેનિક ની અંદર ઘણા તકલીફ પડતી હોય છે, માનો કે તમને પરિવર્તન આપ્યા છે, રૂપાંતરણ કીધું છે કે ભાઈ 3 તબક્કામાં તો 3 તબક્કા થવા જોઈએ, દરેકે દરેક તબક્કાનો 1 માર્ક્સ હશે કીધું છે, 3 તબક્કા તો 3 તબક્કા થવા જ જોઈએ. માનો કે તમે નાઇટ્રોબેન્ઝિન માંથી એનિલિન બનાવ્યું, 1 માર્ક્સ મળી જાય, એનિલિન માંથી તમે બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવ્યું, બીજો માર્ક્સ મળી જાય, અને બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ક્લોરોબેન્ઝિન બનાવ્યું, ત્રીજો માર્ક્સ મળી જાય. જો અહીંયા લખ્યું છે દોસ્તો ખાસ, દરેક સાચા તબક્કાના 1 માર્ક્સ આપવાના છે, સંયોજનના નામ લખવા જરૂરી છે, એટલે કે જે નિપજો તમારી બને છે એના નામ લખવા જરૂરી છે. બીજી વસ્તુ, તમે કોઈ પણ પરિવર્તન લખો છો એમાં આડ નિપજ અથવા ઉપનિપજ બનતી હોય એ તમે નહીં લખો તો ચાલશે. જો લખ્યું છે કે ભાઈ પરિવર્તનમાં ઉપનિપજ અથવા આડ પેદાશ, મેન નિપજ ક્લોરોબેન્ઝિન સિવાયનું જે મળતું છે એ નહીં લખો તો પણ ચાલે, અથવા તો એ તમે લખ્યું હોય ન લખ્યું હોય એના કોઈ માર્ક્સ છે પણ નહીં કે કપાશે પણ નહીં, મેન જે પ્રોડક્ટ છે એના માર્ક્સ આવે, ક્લિયર છે. એટલે મેન વસ્તુ લખવી જરૂરી છે, મેન પ્રોડક્ટની નીચે નામ લખવા પણ જરૂરી છે. આગળ વાત કરીએ દોસ્તો 4 માર્ક્સનો સવાલ, માનો કે કોઈ દાખલો છે, જનરલી તમને ખબર છે કે દ્રાવણો ચેપ્ટરમાંથી દાખલો આવે છે, માનો કે તમને આમાં કોઈ દાખલો પૂછ્યો છે, 4 માર્ક્સ છે, તો જો એમાં જે જે વસ્તુ તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો ને એના માર્ક્સ ડિવાઈડ કરેલા હશે. તમે જો એક્ઝામ્પલ તરીકે તમને આ દાખલો આપ્યો છે, તમે મોલાલિટી ગણી લીધી સાચી, 1 માર્ક્સ મળી જશે, તમે વોન્ટોફોબિયો સાચો ગણી લીધો, બીજો માર્ક્સ મળી જશે, પછી તમે આ વિયોજન વાળો આખે આખું માનો કે તમે કર્યું, બરાબર છે, અહીંયા વોન્ટોફોબિયો આ ગણી વિયોજન અંશ ગણો, ત્રીજો માર્ક્સ મળી જશે, અને ફાઇનલ જવાબ તમારો સાચો આવે તો 4th માર્ક્સ પણ મળી જશે. એટલે કે આ રીતે દાખલો પણ 4 માર્ક્સમાં હોય તો આ રીતે ડિવાઈડ થયેલા હોય, આખો દાખલો તમને ન આવડતો હોય. અહીંયા દોસ્તો ખાસ ધ્યાન આપવું, માનો કે કોઈ દાખલો નથી આવડતો વિદ્યાર્થી આખે આખો કોરો છોડી દે છે, તમને જે સ્ટેપ આવડતું હોય એ સ્ટેપ લખી નાખવાનું, 0 તો નહીં જ મળે, 4 માંથી તમે જેટલું પણ લખ્યું હશે એના ક્યાંક તો માર્ક્સ મળશે જ. તો દોસ્તો દરેકે દરેક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ લખો, જો કે અન્ય કોઈ પણ સાચી રીતે વિદ્યાર્થી દાખલો ગણે તો પણ એને માર્ક્સ આપવાના છે. હવે ઘણા લોકો શું કરે, આખો દાખલો માનો કે નથી આવડતો, છેલ્લો જવાબ ગોખેલો છે, જવાબ સાચો લખી નાખે અને એમ વિચારે કે ભાઈ પેપર ચેક કરનાર વ્યક્તિ છેલ્લો જવાબ જોઈને માર્ક્સ આપી દેશે, તો આવું જરૂરી નથી. ક્યારેક બાય ચાન્સ એવું બની શકે કે શિક્ષકના ધ્યાનમાં ન આવે અને એને એમ લાગે જવાબ સાચો છે, કદાચ માર્ક્સ આપી પણ દે, પણ આ સ્ટેપ ઉપરથી એને ખબર પડી જાય. એટલે આવું કરવાનું નથી. હા, પછી હાવ કઈ આવડતું જ નથી તો તમે કરી શકો, બની શકે ભાઈ તમારા નસીબ સારા હોય તો માર્ક્સ મળી પણ શકે, પણ એની કોઈ ગેરંટી નથી, અથવા તો જનરલી મળતા નથી. લગ બાય ચાન્સ ક્યારેક કોઈ એકાદ વિદ્યાર્થીને આવાથી માર્ક્સ મળી શકે, પણ આવું કરવું નહીં. ખાસ ધ્યાન આપજો, જે સ્ટેપ તમને આખો દાખલો કરો ને છોડવાનો, તમને માત્ર સૂત્ર આવડે છે તો સૂત્ર લખી નાખો, તમને કોઈ એકાદું સ્ટેપ આવડે છે એકાદું સ્ટેપ લખી નાખો, અને આખો આવડે તો લખવાનો છે. ક્લિયર છે દોસ્તો? તો અહીંયા સુધી આખું પેપર પ્રેઝન્ટેશન જે છે એની આખી મેં સિસ્ટમ જણાવી છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જો તમે આખે આખું પેપર લખશો તો 100% તમારે સારું સ્કોરિંગ આવશે જ. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 12 સાયન્સ બોર્ડ પરીક્ષા ગુજકેટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, એના માટે પણ આપણે 2 મહિના માટેનો ક્રેશ કોર્સ લોન્ચ કરેલો છે. જાન્યુઆરી ફેબ્રુઆરી 2 મહિનાની અંદર ધોરણ 12 સાયન્સનો આખો સિલેબસ તમને કવર કરવામાં આવશે. બોર્ડ તથા ગુજકેટ માટે પણ તમે ઓનલાઈન અથવા ઓફલાઈન જોડાવા માંગતા હોય તો કોન્ટેક્ટ કરશો 88 66 6 055 48 ઉપર. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો નીટ પરીક્ષા 2024 આપવાના છે, ડોક્ટર બનવાનું સપનું છે, આ વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન તથા ઓફલાઈન કોઈ પણ માધ્યમની અંદર વ્યવસ્થિત રીતે આખે આખું એજ્યુકેશન મેળવી તમે પણ ડોક્ટર બનવાનું સપનું સાકાર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી પૂરેપૂરી ટીમ
પૂરેપૂરી ટીમ, ફિઝિક્સ ની અંદર બે શિક્ષકો, બાયોલોજી ની અંદર બે શિક્ષકો, કેમિસ્ટ્રી ની અંદર આખી આખું હું લઈશ. દોસ્તો આ પૂરેપૂરી ટીમ સાથે તમે તમારું જે ખાસ નીટ પરીક્ષાની તૈયારી કરી તમે પણ ડોક્ટર બનવાનું સપનું સાકાર કરી શકો છો. તમારા માટે આપણી પૂરેપૂરી ટીમ લઈને આવી ચૂકી છે નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ, જેની અંદર ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમ અવેલેબલ છે. એકદમ ઓછી ફી ની અંદર બેસ્ટ એજ્યુકેશન મેળવી ડોક્ટર બનવાનું સપનું સાકાર કરી શકો છો. આ નીટ 2024 ક્રેશ કોર્સ ની અંદર તમે પણ જોડાવા માંગતા હોય તો આજે જ કોન્ટેક્ટ કરો 88666055 48 ઉપર. વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર બોર્ડ પરીક્ષા સુધી તમને બોર્ડ પરીક્ષાનો પૂરેપૂરો સપોર્ટ આપવામાં આવશે, એના રિવિઝન લેક્ચર્સ આવશે. જેવી તમારી બોર્ડ પરીક્ષા પૂરી થશે એટલે આ નીટ બેચના લેક્ચર શરૂ થઈ જશે અને નીટ માટેની પરફેક્ટ તૈયારી કરાવી અને તમે પણ નીટ 2024 ની અંદર બેસ્ટ સ્કોર કવર કરી શકશો. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો આખું જે આપણે પેપર પ્રેઝન્ટેશન જોયું છે એ તમને કેવું લાગ્યું છે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને દોસ્તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેકે દરેક અપડેટ તમારા સુધી પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે એન્ડ કરીએ છીએ. મળીએ દોસ્તો નેક્સ્ટ સેશનમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.